અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલા બેંક ઓફ બરોડા બહાર ગ્રાહકોની લાંબી લાઈનો લાગતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. બેંકના અધિકારીઓ દ્વારા ટોકન સિસ્ટમ આપવાની ગ્રાહકોને પ્રવેશ આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરમાં કોરોનાના કેસો વધતા જ જઈ રહ્યા છે. હોસ્પિટલો હાઉસફુલ છે, બેડ પણ નથી મળતા. ત્યારે ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલા બેંક ઓફ બરોડા પર ગ્રાહકોની મોટી ભીડ ઉમટી પડે છે. સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈનો લાગી જવાને કારણે સોશિયલ ડિસ્ટન્સ પણ નથી જળવાતું, તેમજ બેંકના અધિકારીઓ દ્વારા સિનિયર સિટીઝન માટે કોઈ પણ વ્યવસ્થા ન હોવાને કારણે કલાકો સુધી તડકામાં લાઈનમાં ઊભું રહેવું પડે છે. તો કેટલીક વાર બેંકના કર્મચારી અને ગ્રાહકો વચ્ચે તૂતું મેમે જેવા દ્રશ્યો પણ સર્જાય છે. અસહ્ય ગરમીમાં લાઈનમાં ઊભા રહેતા ગ્રાહકો માટે કોઈ પણ વ્યવસ્થા નથી કરવામાં આવતી. બેંકમાં પ્રવેશ આપતી વખતે સિક્યુરિટી ગાર્ડ થર્મલ ગન દ્વારા ચેક કરે તો કેટલાક ગ્રાહકોનું તાપમાન 100ની ઉપર હોય છે. ત્યારે બેંક દ્વારા પોતાના ગ્રાહકો અને બેંકના કર્મચારીઓની સલામતી માટે બેંકમાં પ્રવેશ માટે ટોકન સિસ્ટમ અપનાવે તેવી લાગણી પ્રવર્તી છે. છેલ્લા ઘણા દિવસોથી બેંક ઓફ બરોડાની આ મુખ્ય શાખા ઉપર ગ્રાહકોનો મોટો ધસારો જોવા મળે છે. બેંકના સત્તાવાળાઓ પણ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને 50% સ્ટાફ સાથે કામ કરી રહ્યા છે. બેંકના કર્મચારીઓ પણ સંક્રમિત થયા છે અને ગઈકાલે એક કર્મચારીનું અવસાન પણ થયું છે. તો બેંકના સત્તાવાળાઓ પણ સાવચેતી રાખે એ જરૂરી બને છે, પરંતુ ગ્રાહકો પણ આ બેંકના એટલા જ છે. તો જે રીતે કાઉન્ટર ઉપર ટોકન સિસ્ટમ રાખવામાં આવે એવી જ ટોકન સિસ્ટમ અહીંયા પ્રવેશ માટે પણ રાખવામાં આવે, તો જે તે ગ્રાહક છે એ પોતાનું ટોકન લઈને સલામત અંતરે બેસી શકે અને બિનજરૂરી આપણે ભીડભાડ ઓછી થાય અને કોરોના સંક્રમણને અટકાવવામાં આપણે સૌ મદદરૂપ બનીએ એવી બેંકના સત્તાવાળાઓને પણ વિનંતી છે. છેલ્લા ઘણા દિવસોથી ઘણા ગ્રાહકોના અને સરકારી કર્મચારીઓના ફોન અને રૂબરૂ મુલાકાત દરમિયાન પણ આ પ્રકારની ફરિયાદો જોવા મળી છે. ધર્મેશ પટેલ, D9 ન્યૂઝ, અંકલેશ્વર.